હેલો ફ્રેન્ડ્સ, હું દાભી રોહિરાજ. આપણે કેજક પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. 6 સેમમાં આપણે જોઈશું ઈબીસી, શું કહે, સબ્જેક્ટ ઈબીસી. એમાં ચેપ્ટર નંબર 4, લેક્ચર નંબર 3, જે છે કેબલ લેઇંગ એન્ડ રૂટ માર્કર્સ. આપણે કેબલ લેઇંગ ઇન બિલ્ડિંગ્સ આપણે જોઈએ કે ટ્રાન્સફોર્મરને પાવરને ટ્રાન્સમિશન કરવા માટે આપણે ફીડિંગ પોઈન્ટથી ટ્રાન્સફોર્મર સુધીનું કેબલ લેઇંગ કરવું પડે છે. આપણે ફ્રોમ એલટી સાઇટ ટુ કસ્ટમર પરમિશન એન્ડ પેનલ બોર્ડ ઇન મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ. આપણે જોઈએ કે ટ્રાન્સફોર્મરથી એની એલટી સાઇટથી મતલબ કસ્ટમર સુધી પહોંચાડવા માટે કેબલ લેઇંગ કરવું જરૂરી છે. આપણે એડવાન્ટેજ ઓફ કેબલ લેઇંગ ઇન બિલ્ડિંગ, એના આપણે એડવાન્ટેજ જોઈશું કેબલ લેઇંગ. તો કે પહેલું છે કન્ટિન્યુટી ઓફ સપ્લાય ફોર લોંગ પીરિયડ એન્ડ ઓફ ટાઈમ. એટલે કે આપણને એકવાર નાખ્યા પછી લાંબા સમય સુધી એનું શું કહે સારું મળી રહે, મતલબ કે એનું કન્ટિન્યુ શું કહે લોંગ ટાઈમ સુધી સારું રહે છે, એની એફિશિયન્સી સારી રહે છે. આપણે બીજું છે કે ઇટ હેઝ લોંગર લાઈફ એન્ડ પ્રોવાઈડ સેફ્ટી, એટલે કે એની લાઈફ પણ ઘણી સારી છે અને સેફ્ટી માટે પણ સારું છે, જેથી કે અંડરગ્રાઉન્ડ હોવાથી તેનો કોઈ પ્રોબ્લેમ આવી શકતો નથી. અને જે ઓવરહેડ લાઇનમાં આપણે જોઈએ તો કે ઓવરહેડ લાઇનમાં ઓપન કન્ડક્ટર હોવાથી એને કોઈ માણસ અડી જાય તો કે શોર્ટ લાગે, કે જો એમ કન્ટેનર કે ગમે તે મોટા મોટા પ્રોગ્રામ થાય તો કે ઊંચી હાઇટવાળા મતલબ હોય તો એ અડી જાય તો કે ઘણા બધા માણસો મૃત્યુ પામે છે. જેથી એના પ્રમાણે આ સારી અને સેફલી એક કેબલ લેઇંગની રીત છે. ત્રીજું છે કે ઇટ ઇઝ રિક્વાયર્ડ મિનિમમ એન્ડ મેન્ટેનન્સ, એટલે કે આનું એક વાર નાખ્યા પછી એનું મેન્ટેનન્સ પણ 0 છે. કે જ્યાં સુધી કેબલ ચાલે છે, પંચર કેબલ પંચર થતો નથી ત્યાં સુધી એનું મેન્ટેનન્સ ઘણું ઓછું આવે છે. આપણે ચોથો પોઈન્ટ છે કે ઇટ હેઝ ગુડ એફિશિયન્ટ એન્ડ ઇટ ક્વાઇટ નેટ એન્ડ ક્લીન, એટલે કે ઓવરહેડ લાઇનમાં જોઈએ તો કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન ઓવરહેડ લાઇન હોય તો કે કેબલ લટકતા દેખાયા કરે, જ્યારે આ કેબલ લેઇંગ સિસ્ટમમાં આપણે જોઈએ તો કે અંડરગ્રાઉન્ડ હોવાથી એ સ્વચ્છ એન્ડ સારું દેખાય છે. અને એનો એક જ ડિસએડવાન્ટેજ છે કે જે કોસ્ટલી છે, જે મતલબ કે કેબલ લેઇંગ એકવાર કરતી વખતે એનો કોસ્ટ ઘણો વધારે હોય છે. આ એનો એક ડિસએડવાન્ટેજ છે. આપણે એના ફેક્ટર્સ ઓફ કેબલ લેઇંગ, એટલે કે શોર્ટેડ રૂટ એન્ડ ઇકોનોમિક રૂટ. આપણે શોર્ટેડ રૂટ સિલેક્ટ કરવામાં આવે છે જેથી આપણને કેબલમાં પણ રાહત રહે, મતલબ કેબલના કોસ્ટમાં પણ રાહત રહે, અને રૂટ પણ એવો સિલેક્ટ કરવામાં આવે કે જે નાનામાં નાનો હોવો જોઈએ. અને ઇકોનોમિક રૂટ, એટલે કે ઇકોનોમિક રૂટમાં જોવા જઈએ તો કે કેમિકલ એક્ટિવ્સ હોય, એટલે કે કેમિકલ જ્યાં કેમિકલ એક્ટિવ હોય ત્યાં કેબલ લેઇંગ અંડરગ્રાઉન્ડ કેબલનું લેઇંગ કરવું ઘણું મુશ્કેલ છે. જેથી મુશ્કેલ મતલબ કે કેબલ આપણા ખરાબ થઈ શકે, એનું ઇન્સ્યુલેશન ખરાબ થઈ શકે, જેથી આપણને થોડું ખર્ચાળ પડી શકે. હવે બીજું છે કે રોડ એન્ડ રેલવે ક્રોસિંગ, એટલે કે એમાં પણ ધ્યાન રાખવું જોઈએ કે રોડ અને રેલવે ક્રોસિંગ ઘણા ઓછા આવે જેથી આપણા કેબલ લેઇંગ કેબલમાં શું કહે કે કેબલ દબાઈ જાય અને કેબલ ફાયર થઈ જાય, જેથી કેબલ પંચર ન થાય તેના માટે રોડ ક્રોસિંગ અને રેલવે ક્રોસિંગ ઘણા ઓછા રાખવામાં આવે છે. ત્રીજું છે કે હાર્ડ એન્ડ રોકીસ હોય, એટલે કે જ્યાં ખડક મતલબ કે પથ્થરવાળી જમીન હોય ત્યાં આપણે કેબલની ડક નાખીને કેબલ લેઇંગ કરવું હોય તો ઘણું મુશ્કેલ પડે છે. તેથી એવી જગ્યા પણ સિલેક્ટ ન કરવી જોઈએ કે જ્યાં આપણને કેબલ લેઇંગ કરવું ઘણું મુશ્કેલ બની શકે. આપણે હવે જોઈએ કે રૂટ માર્કર્સ, એટલે કે રૂટ માર્કર એ યુઝ ઓફ સ્વિંગ જોઈન્ટ એન્ડ ડાયરેક્શન ઓફ કેબલ રૂટ, એટલે કે કેબલ અહીંયાથી આપણો પસાર થયો છે અને આ સાઈડથી આ સાઈડ કઈ મતલબ કઈ બાજુથી કઈ બાજુ કેબલ જાય છે તેનું રૂટ માર્કર્સ લગાવવામાં આવે છે. અને કેબલ જોઈન્ટ હોય તો ત્યાં કેબલ જોઈન્ટનો રૂટ માર્કર્સ લગાવવામાં આવે છે. આપણે બે ટાઈપના રૂટ માર્કર્સનો ઉપયોગ કરીએ છીએ, મતલબ છે બે ટાઈપના રૂટ માર્કર્સ છે, જે પહેલું છે પ્લેન ટાઈપ રૂટ માર્કર્સ અને બીજું છે સિમેન્ટ કોન્ક્રીટ રૂટ માર્કર્સ.
પ્લેટ ટાઈપ રૂટ માર્કર્સ, પ્લેટ ટાઈપ રૂટ માર્કર્સમાં એવું હોય કે એટી એલટી મતલબ કે કઈ ટાઈપનો કેબલ આપણે અંડરગ્રાઉન્ડ લેઇંગ કર્યો છે તેને ધ્યાનમાં લઈને રૂટ માર્કર્સ લગાવવામાં આવે છે કે જ્યાં આ સાઇડથી કઈ બાજુ જાય છે કેબલ, કયા કયા રૂટથી કઈ બાજુ ટર્ન વાગે છે તેનો પણ રૂટ માર્કર્સ લગાવવામાં આવે છે. અને સિમેન્ટ કોંક્રિટ રૂટ માર્કર્સ, સિમેન્ટ કોંક્રિટ રૂટ માર્કર્સમાં જોવા જઈએ તો કે સિમેન્ટનો બ્લોક લગાવવામાં આવે છે જેથી કંઈ પણ ખોદકામ કરતી વખતે આપણને આપણો કેબલ અંડરગ્રાઉન્ડ કરેલો છે તેની જે તે એન્જિનિયરને ખબર પડે કે અહીંયા અંડરગ્રાઉન્ડ કેબલ છે તેથી અહીંયા ખોદકામ કરી શકાય નહીં. આ માટે સિમેન્ટ કોંક્રિટ રૂટ માર્કર્સ પણ લગાવવામાં આવે છે. આપણે કેબલ લેઇંગની મેથડ જોઈએ કે ડાયરેક્ટ લેઇંગ મેથડ. આપણે કેબલ લેઇંગની ત્રણ મેથડ છે. પહેલું છે ડાયરેક્ટ લેઇંગ મેથડ, બીજું છે ડક્ટ લેઇંગ મેથડ અને ત્રીજું છે સોલિડ લેઇંગ સિસ્ટમ. આપણે જોઈએ એમાં કે પહેલી તો કે ડાયરેક્ટ કેબલ લેઇંગ મેથડ, એમાં આપણે ડાયરેક્ટ કેબલને શું કહે કે અંડરગ્રાઉન્ડથી ખોદ અંડરગ્રાઉન્ડ કેબલને મશીન દ્વારા ખોદી અને ડાયરેક્ટ કેબલને 2-3 ફૂટ અંડર કેબલને નાખી દેવામાં આવે છે અને એની ઉપર ઈંટો કે મતલબ બ્લોક લગાવીને એને રાખવામાં સેફ કરીને પછી અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવે છે જેથી કોઈ પણ ખોદકામ કરતી વખતે ખબર પડે કે અહીંયા કેબલ છે. બીજું છે ડક સિસ્ટમ. તો કે ડક સિસ્ટમમાં એવું હોય કે એક કરતાં વધારે કેબલને અંડરગ્રાઉન્ડ કરવાના હોય કે મતલબ એ કરવાના હોય તો એને ડક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ડક સિસ્ટમમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કેબલને લેઇંગ કરવામાં આવે છે. એક કેબલને ફાયર થાય તો બીજા કેબલને પણ નુકસાન ન જાય એ પ્રમાણે ડક સિસ્ટમમાં ગોઠવવામાં આવે છે. અને ત્રીજું છે કેબલ લેઇંગ ટ્રાઈ રોકેટ એન્ડ ક્લેટ સિસ્ટમ. આ સિસ્ટમમાં ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી આપણો ઇલેક્ટ્રિક કેમિકલ પ્લાન્ટમાં આપણે ઇલેક્ટ્રિક બિલ્ડિંગ અલગ રાખવામાં આવે છે જેથી કંઈ પણ કેમિકલ ફાયર કે મતલબ કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એને નુકસાન ન જાય એ પ્રમાણે. એટલે આપણે ઇલેક્ટ્રિક બિલ્ડિંગથી કેબલ ટ્રેમાં કેબલને લઈને કેબલ લેઇંગ કરી અને ઇક્વિપમેન્ટ સુધી પહોંચાડવા માટે કેબલ ટ્રેકિંગ રોકેટ એન્ડ ક્લેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આપણે આ આપણે ટોપિક ભણ્યા અને સમજ્યા.